દાહોદ જિલ્લાના કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે શાળાના બાળકોને રમતગમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દાહોદ રેલવે કારખાનાના આધુનિકરણનું લોકાર્પણ વડાપ્રધાને લાઈવ કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. જેતપુરમાં નવા અને આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકા બાળ વિકાસ સુરક્ષા સમિતિનો વર્કશોપ યોજાયો હતો. ઉપલેટા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત દુકાનો અને ઘરદીઠ બે બે ડસ્ટબિનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કેશોદની યુનિયન બેંકમાં ચોરી માટે કરાયેલ પ્રયાસની તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ ગોરવા સંતા પોલીસ ચોકી સામે યોજાયો હતો. વડોદરા શહેરના મહેતા એનઆરઆઈ દંપતીએ એમએસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયમાં ₹50 લાખનું અનુદાન કર્યું છે. પાણીગેટ પોલીસે અજબડી મિલ પાછળ જુગાર રમતા 11 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને સહાય માટે મોજમોડા મહાજોગણી માતા વિસ્તાર મંડળ દ્વારા ₹41,000નો સહાય ફંડ કલેક્ટરને આપવામાં આવ્યો હતો.